वेलकम टू श्रीजी फूड। हूँ छू मनीषा ठक्कर। आज आप बनावीशू छोकरी ने गौरी व्रत में के जया पार्वती व्रत में खाई शकाय एवी एक फिक्स थाळी, जेमा हूँ तमने पूरी सूकी भाजी अने दूधी नी खीर शीखवाड़वानी छू। गौरी व्रत के जया पार्वती व्रतना जे नियमो होय छे ए दरेकना घर में जुदी जुदी रीते फॉलो थता होय छे। घणा लोको लीला मरचा नो उपयोग करे छे, तो घणा लोको काळा मरी वापरे छे, साथे ज घणा लोको हवे फराळी मीठू उपयोग में ले छे, तो घणा एकदम स्ट्रिक्टली मीठू पण ना खाय ए रीते आ उपवास करता होय छे। अने हवे तो बटाका जनरली लोको उपयोग में लेता होय छे, पण जो तमे ए पण ना उपयोग में लेता होय तो तमे बटाकाना बदले केळानो उपयोग करी शको छो। तो जे पण रीते तमारा घर में उपवासना नियमो तमे फॉलो करता होय ए प्रमाणे तमे आ रेसिपी में चेन्जीस करी शको छो। तो चालो आ केवी रीते बनावी ए जोई लईए। नवी नवी रेसिपी शीखवा माटे चेनल ने सब्सक्राइब करवानुं ना भूलशो। बाजू में रहेला बेल आइकन पर क्लिक कर दो, जेथी दरेक नवा वीडियो नी जानकारी मळती रहे। हवे श्रीजी फूड नी एप तमे गूगल प्ले स्टोर अने एप्पल स्टोर परथी पण डाउनलोड करी शको छो। सौथी पहला आपणे खीरनी तैयारी करीशुं। तो 150 ग्राम मैं दूधी लीधी छे। दूधी एकदम ताजी अने आवी कूणी लेवानी, जेना उपर तमे आ रीते नख मारो तो नखनुं निशान तरत एना उपर देखाय। आने पट्टीवाळी दूधी पण कहेवाय। तो हमेशा तमारे दूधीमांथी कोईपण रेसिपी बनावानी होय तो दूधी हमेशा आवी नानी साइजनी ताजी अने पातळी छालनी लेवानी। तो एमांथी तमे शाक बनावो, हलवो बनावो के खीर बनावो, जे पण बनावशो ए खूब ज सरस बनशे, केम के आमां बीया पण नथी होता एटले वस्तु खूब ज सरस बने अने टेस्ट पण सारो होय छे। तो दूधीने धोईने मैं छोली लीधी छे। हवे एना आगळनो भाग कट करी लेवानो अने दूधीने छोलता पहेला के कोईपण रीते उपयोग में लेता पहला एने टेस्ट करवानी। घणी वार दूधी कड़वी निकले छे, मने एक्सपीरियंस थयेलो छे, एटले हूँ तमने कहूँ छूँ कि तमारी रेसिपी ना बगड़े। तो दूधी मैं टेस्ट करी लीधी छे ने हवे मीडियम साइजनी छीणीना उपयोग थी एने छीणी लेवानी छे। दूधी छीणाई गई छे। हवे एनी आगळनी प्रोसेस माटे एक कढ़ाई लई लईशुं अने कढ़ाईमां 1/2 ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મૂકીશું। ઘી વધારે નથી લેવાનું, જો ઘી વધારે હશે તો જ્યારે ખીર બનશે અને તમે એને સર્વ કરશો ત્યારે ઘીનું એક લેયર ઉપર દેખાય જે નહીં સારું લાગે। ઘી ગરમ થાય એટલે દૂધી એમાં ઉમેરવાની। દૂધીમાંથી પાણી નીચોવાનું નથી, જેવી આપણે દૂધીને છીણી છે એવી જ મેં ઉપયોગમાં લીધી છે। હવે ગેસ મીડિયમ રાખવાનો છે અને 2-3 મિનિટ માટે આને સાંતળી લેવાની છે અને પ્રોપરલી આમાં ચડવવાની નથી આપણે। થોડી ઘીની સ્મેલ અને ટેસ્ટ આમાં આવી જાય એના માટે આ પ્રોસેસ કરવાની છે। તો મીડિયમ ગેસ ઉપર 2-3 મિનિટ આને સાંતળીશું। જો સ્ટીલની કઢાઈ લીધી છે અને તો એને સતત હલાવવું પડશે, નહીં તો એ ચોંટશે। તો 2-3 મિનિટ પછી આ રીતનું એનું ટેક્સચર આવી ગયું છે। અત્યારે આમાં દૂધ ઉમેરવાનું, તો મેં 500 ml ફૂલ ફેટ દૂધ લીધું છે। મેં અમૂલનું જ દૂધ ઉપયોગમાં લીધું છે, ગોલ્ડ, પણ તમે જ્યાં રહેતા હોય ત્યાં જે પણ કંપનીનું ફૂલ ફેટનું દૂધ મળતું હોય કે ઘરનું હોય દૂધ કે લૂઝ દૂધ લેતા હોય જે પણ હોય એ લઈ શકો છો, ફૂલ ફેટનું લેવાનું છે। હવે ગેસ મીડિયમ ટુ હાઈ રાખવાનો છે અને સતત હલાવવાની જરૂર નથી, વચ્ચે વચ્ચે એને હલાવતા રહીશું। 2-3 મિનિટ પછી આમાં ખાંડ ઉમેરવાની, મેં 3 ચમચી ખાંડ ઉમેરી છે। તમારા ઘરમાં જેવું ગળ્યું ખવાતું હોય એ પ્રમાણે ખાંડ ઓછી વધતી કરી શકો। થોડી થોડી વાર એને હલાવીશું અને કિનારીએથી પણ એને મિક્સ કરતા જઈશું। ખીરની જેવી થિકનેસ પસંદ હોય એવી રાખી શકો, હું અત્યારે મીડિયમ થિક રાખીશ। આને થોડો ઇલાયચી અને જાયફળનો પાવડર ઉમેરીશું। ઇલાયચી અને જાયફળ બંને આમાં ઉમેરવાથી ટેસ્ટ અને સ્મેલ બંને ખૂબ જ સરસ આવે છે। તો મેં ટોટલ 1/2 ચમચી જેટલો આમાં ઇલાયચી જાયફળનો પાવડર ઉમેર્યો છે અને દૂધને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ઉકળવા દેવાનું છે। તો 7-8 મિનિટ પછી તમે જોઈ શકો છો આ રીતની આની થિકનેસ આવી ગઈ છે। અત્યારે આમાં થોડું ડ્રાયફ્રૂટ ઉમેરીશું, જેમાં કાજુ, બદામ અને પિસ્તા છે। હવે ગેસ બંધ કરી દીધો છે મેં અને આને નીચે ઉતારીને ઠંડુ થવા દેવાનું છે। આ રૂમ ટેમ્પરેચર પર આવે એ પછી એને ફ્રીજમાં મૂકી દઈશું। તો આને નીચે ઉતારી લઉં છું હું। હવે પૂરીની તૈયારી કરવા માટે મેં 1 કપ કે 150 ગ્રામ ઘઉંનો લોટ લીધો છે, જે રોટલી માટે વાપરીએ। એમાં ફરાળી મીઠું ઉમેરવાનું છે, પણ જો તમે ઉપવાસમાં મીઠું નથી ખાતા તો સ્કીપ કરી શકો છો। ફરાળી મીઠું કે સિંધો મીઠું તમને કોઈપણ કરિયાણાની દુકાને મળી જશે। મોવણ માટે તેલ ઉમેરવાનું છે, આટલી ક્વોન્ટિટીમાં 1 ચમચી તેલ ઉમેરીશું। તેલ વધારે ના પડે એનું પણ ધ્યાન રાખજો। સરસ રીતે આને મિક્સ કરી લઈશું। જો તેલ વધારે પડશે તો પૂરી કડક બનશે, જેવી કે આપણે નાસ્તામાં ખાતા હોઈએ એવી, અને જો મોવણ ઓછું હોય તો પૂરી
ખાતી વખતે થોડી ચવડ લાગે એટલે મોવણનું ખાસ ધ્યાન રાખવાનું. સરસ રીતે એને મિક્સ કરી લેવાનું. આ રીતનું મોવણ હોવું જોઈએ. જો આશરે લોટ લો છો તો પણ તમારે આ રીતે એને ચેક કરવાનું. હવે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને આનો પરોઠા જેવો લોટ બાંધીશું. તો પાણી ધીરે ધીરે ઉમેરીશું જેથી લોટ ઢીલો ના થઈ જાય. લોટ ઢીલો થઈ જાય અને એમાંથી જો તમે પૂરી બનાવો તો એમાં તેલ પીવાઈ જાય, એટલે જે લોટની જે પ્રોપર થિકનેસ કે જે હોવું જોઈએ એ પ્રોપર હોવું જોઈએ. તો આ રીતે ધીરે ધીરે પાણી ઉમેરતા જઈને મેં એનો સરસ લોટ બાંધી દીધો છે. લોટ સરસ બંધાઈ જશે એટલે ના તો એ વાસણમાં ચોંટશે ના તો તમારા હાથમાં એ ચોંટશે. 2-3 મિનિટ સરસ એને મસળજો. હવે થોડું તેલ હાથમાં લઈ લઈશું અને લોટને ફરીથી મસળવાનો છે. જેટલો તમે લોટને મસળો એમાંથી પૂરી પરોઠા કે રોટલી જે પણ બનાવો એ ખૂબ જ સરસ બને, એટલે લોટ બાંધીને એને મસળવો ખૂબ જ જરૂરી છે. લોટ બંધાઈ ગયો છે, એના ઉપર એક થાળી ઢાંકીને લોટને સાઈડમાં રહેવા દઈશું. હવે મેં એક ફ્રાય પેન લીધી છે જેમાં 1 મોટી ચમચી તેલ ગરમ કરવા માટે મૂકીશું. તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરીને આમાં થોડું જીરું ઉમેરવાનું છે. જીરું થઈ ગયું છે. અત્યારે હું આમાં લીલા મરચાં અને લીમડો ઉમેરવાની છું, પણ જો તમે ઉપવાસમાં લીલા મરચાં ના ખાતા હો તો એના બદલે તમે કાળા મરીનો પાવડર, કાળા મરીને મિક્સરમાં વાટીને એનો પાવડર પણ ઉપયોગમાં લઈ શકો છો. અત્યારે હું લીલા મરચાં અને લીમડો ઉમેરીશ, જેમાં 2 લીલા મરચાં છે અને 6-7 મીઠા લીમડાના પાન છે. 1/2 ચમચી તલ ઉમેરીએ, કાચા તલ જ લીધા છે મેં. સરસ રીતે આને મિક્સ કરી લો. આ મિક્સ થઈ ગયું છે. હવે આમાં 3 મીડિયમ સાઈઝના બાફીને છોલીને સમારેલા બટાકા ઉમેરવાના છે. સરસ રીતે આને મિક્સ કરવાનું છે. તેલનું સરસ કોટિંગ આના ઉપર થઈ જવું જોઈએ. આ મિક્સ થઈ ગયું છે. હવે મસાલા કરીએ. તો સૌથી પહેલાં હું આમાં ફરાળી મીઠું ઉમેરીશ, પણ કીધું એ પ્રમાણે જો ઉપવાસમાં બિલકુલ પણ મીઠું નથી ખાતા તો તમે મીઠું સ્કીપ કરી શકો છો. ગેસ અત્યારે ધીમો જ રાખવાનો છે. અને થોડી હું આમાં ખાંડ ઉમેરીશ, પણ જો તમને મીઠો ટેસ્ટ નથી પસંદ તો તમે ખાંડ સ્કીપ કરી શકો છો. મેં 1/2 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. ખાંડ ઉમેરીએ એ પછી થોડીવાર ગેસ ફાસ્ટ કરી દેવાનો છે જેથી ખાંડ સરસ રીતે આમાં મિક્સ થઈ જાય. અને જેવી જ ખાંડ ઓગળી જાય કે આમાં મિક્સ થઈ જાય એટલે ફરીથી ગેસ ધીમો કરી દેવાનો છે. હવે આમાં બાકીના મસાલા કરીએ, જેમાં મેં થોડું ધાણાજીરું ઉમેર્યું છે. અમે ઉપવાસમાં ધાણાજીરું ખાઈએ છીએ અને કોથમીર પણ ખાઈએ છીએ, એટલે મેં બંને વસ્તુ ઉપયોગમાં લીધી છે. પણ કીધું એ પ્રમાણે જે વસ્તુ ના ખાતા હોય જે લોકો એ સ્કીપ કરી શકે છે. બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ ટાઈમે આમાં 1-1.5 ચમચી જેટલો સિંગદાણાનો ભૂક્કો એડ કરવાનો છે. સિંગદાણાને મેં અધકચરા શેકીને પછી આવો એનો ભૂક્કો કરી લીધો છે. આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો ગેસ બંધ કરી દઈએ અને ગેસ બંધ કરીને આમાં થોડો લીંબુનો રસ ઉમેરવાનો છે. જે આપણે ખાંડ ઉમેરી છે તો લીંબુનો રસ ઉમેરીશું એટલે ખાટ્ટો મીઠો આનો ટેસ્ટ બેલેન્સ થઈ જશે. ફરીથી આને મિક્સ કરી લેવાનું છે. તો આ સૂકી ભાજી પણ બનીને તૈયાર છે. એને હવે સાઈડમાં મૂકી દઈશું. જે લોટ આપણે બાંધીને રાખ્યો હતો એને પણ ચેક કરી લઈએ. તો લોટ પણ સરસ રીતે સેટ થઈ ગયો છે. એને એકવાર મસળી લો. હવે જે પણ સાઈઝની તમારે પૂરી બનાવી છે એ પ્રમાણે એમાંથી લુવા બનાવવાના. અત્યારે હું મીડિયમ સાઈઝની પૂરી બનાવીશ. તો આ રીતના લુવા બનાવીને તૈયાર કરી લેવાના. તો 1-1 લુવો બનાવો તો પણ ચાલે, અને બધા લુવા બનાવી લેશો જે પણ હોય, પણ એને ઢાંકીને રાખવાના જેથી સુકાઈ ના જાય. પૂરીને આ રીતે વણી લેવાની છે. બધેથી એક સરખી વણાવવી ખૂબ જ જરૂરી છે. ક્યાંયથી પણ એ જાડી પાતળી ના રહેવી જોઈએ. અને આ રીતની મીડિયમ થિક મેં એની થિકનેસ રાખી છે. આટલી પૂરી મેં વણી છે. એને તળી લઈએ. તો મેં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. એને ચેક પણ કરી લઈએ. તો થોડો લોટ આમાં નાખવાનો આ રીતે. એ તરત જ ઉપર આવે એટલે સમજવું કે તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તો જે પૂરી વણી છે એને તળી લઈએ.
થોડી એને તમે દબાવશો એટલે એકદમ સરસ એ ફૂલવા લાગશે. તો તેલ સરસ ગરમ થયેલું જરૂરી છે અને ગેસ પણ ફાસ્ટ રાખવાનો છે. આ રીતે પૂરીને તળવાની છે અને જે પૂરી ફૂલી ગઈ હોય એને ફેરવતા પણ રહેવાનું છે. મેં લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર રાખ્યો છે પૂરીનો. તમને જેવો પણ કલર પસંદ હોય પૂરીનો એ રીતની તમે એને તળી શકો છો. પૂરી જેમ જેમ તળાતી જાય એમ એને ફેરવતા રહેવાનું છે. તો તેલના ટેમ્પરેચરનું અને ગેસની ફ્લેમનું ખાસ ધ્યાન રાખજો. જે પૂરી તળાઈ ગઈ છે એને આપણે એક થાળીમાં લઈ લઈશું અને આ જ રીતે બાકીની પૂરી તમારે તળવાની છે. તો જેટલી પણ પૂરી બાકી છે એને હું તળીને હવે આ ફિક્સ થાળી સર્વિંગ માટે તૈયાર છે. અત્યારે જે માપ લીધું એનાથી તમે બે વ્યક્તિને સર્વ કરી શકો એટલી ક્વોન્ટિટી બનીને તૈયાર થાય છે. આ રીતની રેસીપી બનાવીને બાળકીઓને આપશો તો એમને ખાવાની ખૂબ જ મજા આવશે. તો એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.